હેલો ફ્રેન્ડ્સ, હું છું હરિઓમ દવે. આજે આપણે જોઈશું સપ્ટેમ્બર મંથનું કરંટ અફેર્સ, કે આપણો ફર્સ્ટ ટોપિક છે તાજેતરમાં જ આર્કટિક સમુદ્રના જે છે બરફના સ્તરમાં ઘટાડો નોંધાણો છે. આપણે બધાને ખ્યાલ છે કે છે અત્યારે જે મુજબની ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ થઈ રહી છે, જે રીતના વૈશ્વિક તાપ વૃદ્ધિ થઈ રહી છે, એ રીતે જોવા જઈએ તો ધ્રુવ પ્રદેશના બરફો દિન પ્રતિદિન જે છે આપણે ઓગળી રહ્યા. તો એ તાજેતરમાં જે છે ઘટના વિશે જે છે વિસ્તૃત જોઈએ તો કે તાજેતરમાં આર્કટિક દરિયાઈ બરફ લઘુત્તમ હદ સુધી 4.72 મિલિયન ચોરસ માઇલ સુધી ઓગળી ગયો છે. અને આર્કટિક દરિયાઈ બરફનું આ 12મું સૌથી નીચું સ્તર છે, જે 2012માં અત્યાર સુધી નોંધાયેલ બરફનું સૌથી નીચું સ્તર જોવા મળ્યું છે. અત્યાર સુધીનું સૌથી નીચલું સ્તર જે છે ત્યાં સુધી જે છે અત્યારે આર્કટિકનો બરફ ઓગળીને પહોંચી ગયો છે, જે ખરેખર જે છે ખૂબ જ ચિંતાજનક બાબત છે. સપ્ટેમ્બર મહિનો દરિયાઈ બરફ ઓગળવા અને આર્કટિક દરિયાઈ બરફના સૌથી નીચલા સ્તર પર પહોંચવાનો સંકેત આપે છે, જેનો અર્થ છે કે આ સમયે ઉત્તરી ગોળાર્ધ મહાસાગર પર દરિયાઈ બરફ તેના સૌથી નીચા સ્તરે છે. સૌથી ખરાબ ઇફેક્ટ જો એનાથી થતી હોય બરફ ઓગળવાથી તો એ છે સમુદ્રનું જે છે સમુદ્રની સપાટી વધવી. આજે વિશ્વના તમામ સમુદ્રની સપાટી દિન પ્રતિદિન વધતી જાય છે, જેનું મુખ્ય કારણ એ છે કે ધ્રુવ પ્રદેશના બરફ જે છે એ રોજ જે છે દિન પ્રતિદિન પીગળી રહ્યા છે. આ એક જે છે મુખ્ય કારણ છે કે જેને લીધે સમુદ્રની સપાટીમાં જે છે વધારો થઈ રહ્યો હોય. ત્યારબાદ જોઈએ તો કે માનવ પ્રવૃત્તિઓને કારણે કાર્બન ડાયોક્સાઇડમાં વધારો થયો છે અને એના સીધા પરિણામ સ્વરૂપે જે છે આપણે જોઈ શકીએ છીએ કે 1980ના દાયકાથી જે છે દરિયાઈ બરફનું આવરણ લગભગ અડધું જે છે ઓગળી ગયું છે. માત્ર 40 વર્ષોના ગાળામાં જે છે અડધા અડધ બરફ જે છે એ ધ્રુવ પ્રદેશના ઓગળી ગયા છે. તો એના ઉપરથી જે છે આપણને આઈડિયા આવે કે સમુદ્રની સપાટી જે છે કેટલી વહેતી હશે, કે આજે સમુદ્ર કિનારે રહેલા ઘણા ખરા ટાપુ દેશોને જે છે અસ્તિત્વ સામે સવાલ ઊભો થયો છે, કે એક અંદાજ મુજબ 2050 સુધીમાં પરિણામની વાત કરીએ તો એક એવો અંદાજ છે કે 2025 સુધીમાં જે છે ઘણા ખરા ટાપુ દેશો જે છે એનું અસ્તિત્વ નહીં રહે. આંતરરાષ્ટ્રીય પેનલ ઓફ ક્લાઇમેટ ચેન્જ મુજબ તાજેતરના વર્ષોમાં આર્કટિક દરિયાઈ બરફનું વાર્ષિક સરેરાશ સ્તર 1825 પછીનું સૌથી નીચું સ્તર છે અને છેલ્લા 1000 વર્ષમાં ઉનાળાના અંતમાં તેની સૌથી નીચી સપાટી છે, જે વર્ષો વર્ષ જે છે હવે વધતા જવાના જે છે સંકેતો આપણને મળી રહ્યા. આ નિષ્કર્ષ તરફ દોરી જાય છે કે સપ્ટેમ્બર 2050 પહેલા ઓછામાં ઓછું એક વખત આર્કટિક દરિયાઈ બરફથી વ્યવહારિક રીતે મુક્ત થવાની સંભાવના છે, કે સંપૂર્ણપણે 2025-50 સુધીમાં જે છે બરફ જ નહીં રહે, બધું જે છે પીગળી જશે. ત્યારબાદ જોઈએ તો કે બરફ ઝડપથી ઓગળવાનું જે છે એ કારણ શું છે, બરોબર છે, કયા કારણથી જે છે બરફ જમીન અથવા પાણીની સપાટી કરતાં વધારે પ્રતિબંધિત હોય છે, મતલબ સૂર્યના કિરણો જે છે એના ઉપર વધારે ઇફેક્ટ કરતા હોય છે અને આર્કટિક સમગ્ર ગ્રહ કરતાં લગભગ 3 ગણી ઝડપથી જે છે એ ગરમ થાય છે. કેમ કે બરફ હોય એટલે સીધો જે છે સૂર્યપ્રકાશ જે છે એની ઉપર પડશે અને એની જે છે ઓગળવાની ગતિ જે છે વધશે. પાણી અને જમીન સપાટી કરતા બરફ જે છે વધારે ઝડપથી જે છે એ ગરમ થાય છે. તેથી જેમ જેમ વૈશ્વિક બરફનું આવરણ ઘટતું જાય છે એમ પૃથ્વી સપાટીની પરાવર્તકતા ઘટે છે, સપાટીને ગરમ કરે છે, કારણ કે વધુ આવનારા સૌર કિરણોત્સર્ગ જે છે સપાટી દ્વારા શોષાઈ જાય છે. જ્યાં સુધી બરફ હતો ત્યાં સુધી જે છે ફાયદો એ હતો કે સૂર્યપ્રકાશ જે છે એના કિરણો ભલે બરફ ઉપર અસર કરે પણ એ જે છે સીધા પરાવર્તિત થઈ જતા. હવે બરફ નથી તો સપાટી ઉપર જે સૂર્યપ્રકાશ સપાટી અથવા તો પાણીમાં જે સૂર્યપ્રકાશ પડે છે એની ગરમી જે છે સીધી સપાટી અથવા તો પાણી શોષી લે છે, જેને લીધે પૃથ્વીનું તાપમાન જે છે સરેરાશ તાપમાન દિન પ્રતિદિન વધતું જાય છે. ત્યારબાદ સમુદ્ર સપાટીની વાત કરીએ, તેજસ્વી આર્કટિક બરફ જે છે ખુલ્લા મહાસાગરોમાં ફેરવાઈ રહ્યો છે, જે સૂર્યપ્રકાશની થોડી જ માત્રાને અવકાશમાં પાછું પ્રતિબંધિત કરે છે અને વધારાની ગરમી પેદા કરવાને કારણે બરફ જે છે એ સંપૂર્ણપણે અત્યારે પીગળી રહી. આ ઉનાળા દરમિયાન ગ્રીનલેન્ડ સમુદ્રમાં નીચા બરફની સ્થિતિને રેકોર્ડ કરવામાં ફાળો આપ્યો. વાદળો સામાન્ય રીતે સૌર કિરણોને અવરોધિત કરવાનું કાર્ય કરે છે, જેના કારણે દરિયાઈ બરફ જે છે એ ઓગળે છે. ત્યારબાદ વૈશ્વિક આબોહવા પરિવર્તન. લાસ્ટ ટાઈમ જે છે મેં તમને આબોહવા પરિવર્તન વિશે જે છે સમજાવ્યું કે આબોહવા પરિવર્તન એટલે કે વાતાવરણની જે છે એ બેઝિકલી સામાન્ય રીતે લાંબા ગાળાની સ્થિતિ, કોઈ એક સ્થળ વિશેષ જે છે અથવા તો કોઈ ક્ષેત્રનું જે છે લાંબા ગાળાનું તાપમાન, સરેરાશ તાપમાન, ભેજ, આર્દ્રતા આ વગેરે જે છે ભેગા થઈ અને જે છે આબોહવાનું નિર્માણ
જોવા જાય તો આર્કટિક અને એન્ટાર્કટિક જે છે વિશ્વના રેફ્રિજરેટરની જેમ કાર્ય કરે છે. વિશ્વના અન્ય ભાગોમાં શોષાયેલી ગરમીની તુલનામાં જે છે સંતુલન પૂરું પાડે છે કે ત્યાંથી જે છે ઠંડી હવાના મતલબ પ્રવાહ અથવા તો ઠંડા સમુદ્રનો પ્રવાહ જે છે એ સંપૂર્ણ વિશ્વના મહાસાગરોમાં ફેલાય છે અને જેને લીધે જે કંઈ ગરમી વધારે ઉત્પન્ન થઈ છે એ બધી કેવી થાય સંતુલિત થઈ જાય છે. તો એક રીતે જે છે ફ્રીજનું કામ કરે છે આર્કટિક અને એન્ટાર્કટિક. અને હવે એ જ પ્રદેશો જે છે એ આજે બમણી ગતિએ જે છે ઉગડી રહ્યા છે, તો જે પૃથ્વી માટે ખાસ કરીને એક ચિંતાજનક બાબત છે. બરફનું ધોવાણ, ગરમ પાણી, દરિયાનું પાણી ગરમ થવાથી દરિયાની સપાટી, પછી ખારાશનું સ્તર, સમુદ્રના પ્રવાહો અને વરસાદની પેટર્ન પર જે છે હવે આને લીધે અસર પડશે. ઠીક છે, ઘણી બધી બાબતો જે આપણે ઉલ્લેખ કર્યો એ બધી બાબતો હવે આબોહવામાં જે છે પરિવર્તન થશે. એક વખત જો આ બરફ પીગળવાનો શરૂ થયો એટલે બીજી ઘણી સમસ્યાઓ જે છે એને લીધે ઉદભવવાની છે. દરિયાકાંઠાના સમુદાયો માટે ઈસવીસન 1900 થી વૈશ્વિક દરિયાનું સ્તર જે છે કેટલું હતું, 7 થી 8 ઇંચ વધ્યું છે. માત્ર 100 વર્ષના ગાળામાં જે છે 7 થી 8 ઇંચ જે છે દરિયાની સપાટીનું સ્તર વધી ગયું છે અને આ પરિસ્થિતિ વધુ ને વધુ ગંભીર બની રહી છે. દરિયાની સપાટીમાં વધારો દરિયાકાંઠાના શહેરો અને ટાપુ દેશોને લુપ્ત થવાના જોખમમાં મૂકે છે. મેં તમને કીધું ને કે ભવિષ્યમાં તો સ્થિતિ એવી થવાની છે, બરોબર છે, કે નાના જેવા ટાપુ દેશો જે છે એનું અસ્તિત્વ જ નહીં રહે. ઘણા ખરા એવા ટાપુ દેશો છે જે તમને ખ્યાલ છે, બરોબર છે, તો એ બધાનું જે છે ભવિષ્યમાં અસ્તિત્વ જ નથી રહેવાનું, બરોબર છે. આજે માલદીવ્સ ને આવા બધા કન્ટ્રી જે છે એ સંપૂર્ણપણે લુપ્ત થઈ જવાના છે, એટલી ખરાબ સ્થિતિ જે છે ત્યાં થઈ રહી છે. ખાદ્ય સુરક્ષાની વાત કરીએ તો ગ્લેશિયર એરિયામાં ઘટાડો, ધ્રુવીય ચક્રવાત, વધતી ગરમીની તીવ્રતા, હવામાનની અનિશ્ચિતતાને કારણે પાકને જેના પર વૈશ્વિક ખાદ્ય પ્રણાલીઓ આધાર રાખે છે તે નોંધપાત્ર નુકસાન પહોંચાડે. મતલબ ઘણા ખરા ખેતીના પાકો ઉપર પણ જે છે આની ગંભીર અસર પડવાની છે ભવિષ્યની અંદર. તો જેમ આપણે વાત કરી એમ કે આર્કટિક સમુદ્રના બરફમાં ઘટાડો એ સરવાળે આખી દુનિયાને જે છે ઘણી બધી સમસ્યાઓ તરફ જે છે એ દોરી જવાની છે. જો અત્યારે એના ઉપર જે છે ધ્યાન આપવામાં નહીં આવે તો ભવિષ્યમાં આનાથી પણ વધારે ગંભીર પરિણામો ભોગવવા માટે જે છે એ તૈયાર રહેવું પડશે. ત્યારબાદ આપણે વાત કરીએ નેક્સ્ટ ટોપિક એટલે કે સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોર. જો આ મુદ્દો જે છે હમણાં છેલ્લા કેટલાક સમયથી જે છે ખૂબ જ ચર્ચામાં રહ્યો છે કે તાજેતરમાં પ્રધાનમંત્રીએ પ્રસ્તાવિત ઉત્તર પ્રદેશ સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરના અલીગઢ નોડના પ્રદર્શન મોડેલની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે 2018માં લખનૌમાં યુપી ઇન્વેસ્ટર્સ સમિટના ઉદઘાટન દરમિયાન વડાપ્રધાને આ જાહેરાત કરી હતી અને આ ઉપરાંત સરકારે તમિલનાડુમાં બીજો સંરક્ષણ કોરિડોર ઉભો કર્યો છે. આ મુદ્દા વિશે જે છે થોડુંક ડિટેલમાં જોઈએ કે તો હવે આ પ્રોજેક્ટ વિશે જે છે ડિટેલમાં જોઈએ. આ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે ભારતીય સંરક્ષણ ક્ષેત્રનું, બરોબર છે, જે ભારતીય એરોસ્પેસ ને સંરક્ષણ ક્ષેત્રની વિદેશી નિર્ભરતા ઘટાડવાનો જે છે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે. મતલબ અત્યાર સુધી તમને બધાને ખ્યાલ છે કે આપણે જે છે એ સંરક્ષણ ક્ષેત્રે ખાસ કરીને ઘણી બધી મિસાઇલ, યુદ્ધ વિમાનો, ટેન્ક, મશીન ગન, લાઇટ ગન આ બધી બાબતે આપણે જે છે વિદેશી પાસે મતલબ અમેરિકા, રશિયા આ બધા દેશો ઉપર જે છે આધારિત રહેવું પડતું હતું. તો હવે ભારત સરકારનો એવો પ્રયાસ છે કે આપણે જે છે આ બધા શસ્ત્રોનું જે છે દેશની અંદર જે છે ઉત્પાદન કરીએ, મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત જે છે આપણે સંરક્ષણ ક્ષેત્રે પણ જે છે એ સ્વાવલંબી બનીએ એ આ પ્રોજેક્ટનો જે છે મુખ્ય હેતુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જે છે 6 શાખાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. એ 6 શાખાઓ બ્રાન્ચ જે છે અલીગઢ, આગ્રા, કાનપુર, ચિત્રકૂટ, ઝાંસી અને લખનૌ ખાતે જે છે આ સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે. તમે જે અહીં મેપમાં જે છે તમે જોઈ શકો છો એ રીતના જે છે લખનૌ, ચિત્રકૂટ, કાનપુર, ઝાંસી, આગ્રા આ બધા ક્ષેત્રોને જે છે એની અંદર સમાવી લેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ એક્સપ્રેસ વે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ રાજ્યની વિવિધ એજન્સીઓના સહયોગથી આ પ્રોજેક્ટના અમલમાં મૂકવા માટે નોડલ એજન્સી બનાવી છે. આ કોરિડોરનો ઉદ્દેશ રાજ્યને સૌથી મોટા અદ્યતન સંરક્ષણ ઉદ્યોગ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા અને વિશ્વના નકશા પર મૂકવાનો છે. આ પ્રોજેક્ટ જો સક્સેસ થશે, સફળ થશે તો ભારત સંરક્ષણ ક્ષેત્રે જે છે એમ કહેવાય કે સંપૂર્ણપણે સ્વાવલંબી બની જશે, જે ભારત માટે જે છે ખૂબ જ સારી બાબત રહેશે. ત્યારબાદ જોઈએ કે તેની સફળતા ઉદ્યોગોની સમસ્યાઓને ઉકેલવા, રોકાણ આકર્ષવા એટલે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જે છે એ ઉત્પન્ન કરવા, રોજગારી ઉત્પન્ન કરવા, સમકાલીન ટેકનોલોજી બનાવવા,
ઉત્પાદન ક્ષેત્રમાં વિકાસમાં મદદ કરવા અને ભારતને આત્મનિર્ભર બનાવવા મેક ઇન ઇન્ડિયાની સફળતામાં રહેલી છે. મેં તમને અગાઉ પણ કીધું કે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ જે છે એની પણ જે છે આમાં ઘણી એવી ભૂમિકા રહેલી છે કે સંરક્ષણ ટેકનોલોજી ભલે ભારતમાં બનતી પણ એને લગતા સાધન સામગ્રી રો મટીરિયલ આ બધું પણ જે છે ભારતમાં બને તો જ એમ કહેવાય કે સાચા અર્થમાં જે છે એ સંપૂર્ણ સ્વદેશી સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોર થયો. યોગ્ય માળખાને પ્રોત્સાહન આપવાની જરૂર છે. વાયબ્રન્ટ સપ્લાય ચેઇન નેટવર્ક, કૌશલ્ય વિકાસ, મૂડી અને રાષ્ટ્રીય વૈશ્વિક રોકાણકારોની ભાગીદારીને સક્ષમ પ્રોજેક્ટ સ્થાપવા, હાલની ક્ષમતા, જરૂરિયાતો, ટેકનોલોજી, મૂડી અને માળખાકીય વિકાસને ધ્યાનમાં લેતા ટૂંકા ગાળાના, મધ્યમ ગાળાના અને લાંબા ગાળાના રોડમેપને ઓળખવાની જરૂર છે. જો સૌ પ્રથમ તો આની માટે એક સપ્લાય ચેઇન જે છે નેટવર્ક જોશે આપણે. એટલે તમને કીધું એમ કે ઉદ્યોગોની સફળતાનો જે છે શ્રેય એક એના ઉપર રહેલા છે, કાચા માલ ઉપર. કાચા માલની પ્રાપ્તિ જે છે કઈ રીતના થઈ રહી છે એના ઉપર જ જે છે ઉદ્યોગોની સફળતાનો આધાર રહેતો હોય છે. ટેકનોલોજી નો ડાઉટ છે આપણી પાસે, પણ જો જે છે આપણને યોગ્ય માત્રામાં કાચો માલ એટલે કે રો મટીરિયલ ના મળ્યું તો આપણે જે છે એનું ઉત્પાદન જ જે છે કરી શકવાના નથી. એટલા માટે જે છે એક સપ્લાય ચેઇન નેટવર્ક જે છે આખું બનાવવું પડશે. સ્કિલ આપણે જે છે કૌશલ્ય ધરાવતા જે છે યુવાનો જે છે આમાં ખાસ જોશે. માનવ સંસાધનની જે છે ખૂબ જ જરૂર પડવાની છે, મતલબ સ્કિલ વર્કરો જે છે આપણને જોશે. મૂડી અને રાષ્ટ્રીય મૂડી તો કે રાષ્ટ્રીય અને વૈશ્વિક કક્ષાએ જે છે રોકાણકારોની ભાગીદારી હોય છે. લોકો આ પ્રોજેક્ટની અંદર જે છે પોતાના પૈસા રોકે એ રીતનો જે છે આપણે પ્રોજેક્ટ સ્થાપવા, હાલની જે કંઈ જરૂરિયાતો છે એ બધી પૂરી થવી જોઈએ. તો આ બધી બાબતો જો ફળીભૂત થઈ અને ટૂંકા ગાળાના, મધ્યમ ગાળા અને લાંબા ગાળાના જે છે અલગ અલગ આપણે લક્ષ્યાંકો જે છે બનાવવા પડશે, તે તેમની આસપાસના સહાયક ઇકોસિસ્ટમ સાથે ક્લસ્ટર્સના વિકાસમાં પણ મદદ કરી શકે. આ ઉપરાંત તેની રોજગારી પણ જે છે એને લીધે વધી શકે છે. તો આ ઘણી બધી વિશાળ તકો રહેલી છે ઔદ્યોગિક સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરમાં. ત્યારબાદ હવે આપણે જોઈએ આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા આયુષ્માન ભારત ડિજિટલ મિશનની શરૂઆત કરી હતી. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા આ પહેલનો દેશવ્યાપી રોલ આઉટ કરવામાં આવ્યો. જો ખાસ ધ્યાન આપજો, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની જે છે ત્રીજી વર્ષગાંઠ રહી અને આ જ પ્રોજેક્ટનું જે છે એક મિશન છે, આ જ પ્રોજેક્ટની એક નાનકડો ભાગ છે આયુષ્માન ભારત ડિજિટલ મિશન. બરાબર, તો એની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે જે છે નેશનલ હેલ્થ ઓથોરિટી એટલે કે એનએચએ દ્વારા જે છે આ પહેલ જે છે આખા દેશની અંદર જે છે એ સ્થાપિત કરવામાં આવી છે. આયુષ્માન ભારત ભારતની એક મુખ્ય યોજના છે, બહુ મહત્વકાંક્ષી યોજના છે કે જે યુનિવર્સલ હેલ્થ કવરેજની દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રીય આરોગ્ય નીતિની ભલામણ મુજબ શરૂ કરવામાં આવી હતી. અને આ મિશન નેશનલ ડિજિટલ હેલ્થ મિશન તરીકે પણ ઓળખાય છે. આયુષ્માન ભારત ડિજિટલ મિશનને જે છે એ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આવી આ યોજના વિશે જે છે થોડું ડિટેલમાં જોઈએ. કી પોઈન્ટ મુખ્ય મુદ્દાઓ તો કે તેનો ઉદ્દેશ્ય તમામ ભારતીય નાગરિકોને હોસ્પિટલો, વીમા કંપનીઓને મદદ કરવા અને જ્યારે જરૂર પડે ત્યારે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જે છે આરોગ્ય રેકોર્ડ કરવા માટે ડિજિટલ આઈડી આપવાનો. જો આ યોજના અંતર્ગત જે છે એ તમામ લોકોને, ભારતના તમામ નાગરિકોને જે છે એક હેલ્થ આઈડી આપવામાં આવશે. હવે આ હેલ્થ આઈડીની અંદર જે છે દર્દીની જે છે તમામ પ્રકારની વિગતો જે છે એની અંદર સમાવિષ્ટ હશે. આ ઉપરાંત વીમા કંપનીઓને પણ જ્યારે જરૂર પડે, તમને બધાને ખ્યાલ છે કે આપણે જે હેલ્થ ઇન્સ્યોરન્સ કરાવીએ છીએ હેલ્થ ઇન્સ્યોરન્સની અંદર જે છે એનો જ્યારે ક્લેમ કરાવવાનો હોય, ઠીક છે, કે હોસ્પિટલનું બિલ આવે એ બિલ જે છે વીમા કંપનીઓ આપણા વતી ચૂકવે છે, તેનો ક્લેમ કરવા માટે વીમા કંપનીઓ ઘણા બધા પુરાવાઓ જે છે આપણી પાસે માંગતી હોય છે, જેમ કે હોસ્પિટલનું બિલ, ત્યારબાદ ખરેખર એ રોગ થયો હતો કે કેમ એની જે છે સાબિતી, આ બધી બાબતો. તો હવે એ બાબતની જે છે જરા પણ પેપર વર્કની જરૂર નહીં પડે. માત્ર એ લોકો આરોગ્ય કાર્ડ એટલે કે આ જે આઈડી આપવા આપશે એ આઈડી દ્વારા જે છે એ લોકો જાણી લેશે કે આમનું જે છે આરોગ્ય આ રીતનું હતું, એમનો જે છે આ રેકોર્ડ છે અને સીધો એ જે છે વીમો ઇન્સ્યોરન્સ જે છે એ ક્લેમ થઈ જશે. પ્રધાનમંત્રી દ્વારા 15 ઓગસ્ટ 1920 રોજ લાલ કિલ્લાની દિવાલ પરથી મિશનના પાયલોટ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. બરોબર છે, એનો ઉલ્લેખ તો જે છે એ આઝાદી પર્વના રોજ થઈ ચૂક્યો હતો. અને આ પાયલોટ પ્રોજેક્ટ તબક્કાવાર રીતે 6 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં અમલમાં છે. જો 6 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં જે છે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં પણ આવી ચૂક્યો હતો,
ઠીક છે, અને એ ત્યાં જે છે આ પ્રોજેક્ટ સફળ ગયો, ત્યારબાદ જે છે આ પ્રોજેક્ટને હવે સંપૂર્ણ ભારતની અંદર જે છે એ ફેલાવવામાં આવ્યો છે. હવે આના વિશે જે છે થોડું ડિટેલમાં જોઈએ કે આરોગ્ય આઈડી જે છે શું છે. દરેક નાગરિકને આપવામાં આવશે કે જેમાં તેમાં આરોગ્ય ખાતા તરીકે પણ જે છે કામ કરશે. આ આરોગ્ય ખાતામાં દરેક ટેસ્ટ, દરેક રોગ, ડૉક્ટરની નિમણૂક, લેવામાં આવેલી દવાઓ અને નિદાનની વિગતો હશે. જો તમામ, મેં તમને કીધું તો એમ, તમામ બાબતો જે છે આઈડીની અંદર હશે. કે આપણે જે રીતના ડૉક્ટર પાસે જઈએ તો આપણે ફાઇલ લઈને જતા હોય કે જેનાથી ગયા વખતે જે આપણે ડૉક્ટરને જે બતાવ્યું હતું એને જે દવા લખી આપી હતી એના ઉપરથી એ પ્રોગ્રેસ તપાસી, વિકાસ તપાસી અને જે છે આગળ આપણે દવા આપશે. હવે એવી કંઈ જરૂર જ નહીં પડે. તમે દેશના કોઈ પણ ખૂણે કોઈ પણ હોસ્પિટલમાં જશો, બરાબર છે, માત્ર તમે તમારું આઈડી આપશો એટલે એના ઉપરથી જે છે એ જોઈ લેશે કે અગાઉ જે છે આ દર્દીને કયા રોગથી પીડિત હતો, કયા ડૉક્ટરે જે છે એની સારવાર કરી હતી અને કઈ દવા આપી હતી. બધી બાબતો જે છે એ આઈડીની અંદર સમાવિષ્ટ થશે. અને આ આરોગ્ય આઈડી જે છે મફત અને સ્વૈચ્છિક છે. તે આરોગ્ય ડેટાનું વિશ્લેષણ કરવામાં મદદ કરશે અને આરોગ્ય કાર્યક્રમોનું વધારે સારું આયોજન, બજેટ અને અમલીકરણ સુનિશ્ચિત કરશે. જો આરોગ્ય ડેટાનું વિશ્લેષણ સારી રીતે કરી શકશે, દેશની અંદર કયો રોગ જે છે વધારે થઈ રહ્યો છે, કયા રોગનું પ્રમાણ ધીરે ધીરે ઘટી રહ્યું છે, ઠીક છે, બધી બાબતો જે છે એક ડેટા સ્વરૂપે જે છે એક ચાર્ટ સ્વરૂપે જે છે આપણા સમક્ષ બહુ આસાનીથી આવી જશે. ત્યારબાદ આરોગ્ય સંભાળ સુવિધાઓ અને વ્યવસાયિક રજિસ્ટ્રી, હેલ્થ કેર પ્રોફેશનલ રજિસ્ટ્રી એટલે કે HPR અને હેલ્થ કેર ફેસિલિટીઝ રજિસ્ટ્રી એટલે કે HFR બનાવવામાં આવ્યા છે, જે મેડિકલ પ્રોફેશનલ્સને હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સરળ ઇલેક્ટ્રોનિક સ્વરૂપ આપે છે. HPR એ આરોગ્ય સંભાળ અને વ્યવસાયિકોનો એક વ્યાપક ડિજિટલ ભંડાર હશે, જે આધુનિક અને પરંપરાગત દવા બંનેમાં આરોગ્ય સંભાળ પૂરી પાડશે. HFR ડેટાબેઝમાં દેશની તમામ આરોગ્ય સુવિધાઓનો રેકોર્ડ હશે. કે તો આ વાત હતી આરોગ્ય આઈડી અને આરોગ્ય સંભાળ સુવિધાઓની. ત્યારબાદ તો કે આયુષ્માન ભારત ડિજિટલ મિશન સેન્ડબોક્સ, મિશનના ભાગરૂપે બનાવવામાં આવેલ સેન્ડબોક્સ ટેકનોલોજી અને પ્રોડક્ટ પ્રોસ્ટિંગ માટે માળખા તરીકે કામ કરશે, જે બધા તમામ સંસ્થાઓને મદદ કરશે. આમાં રાષ્ટ્રીય ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમનો ભાગ બનવા ઇચ્છતા ખાનગી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આરોગ્ય માહિતી પ્રદાતાઓ તથા આરોગ્ય માહિતી વપરાશકર્તાઓ આયુષ્માન ભારત ડિજિટલ મિશનના બોન્ડિંગ બ્લોક સાથે જે છે અસરકારક રીતે જોડાઈ શકશે. મતલબ ખાનગી કંપનીઓ પર જે છે આની અંદર જોડાઈ શકશે એવું જે છે સરકારશ્રીનું જે છે એ લક્ષ્યાંક છે, એ ઉદ્દેશ્ય છે. પછી અમલીકરણ એજન્સી, જો એ કઈ સંસ્થા દ્વારા જે છે એ કઈ એજન્સી દ્વારા જે છે આ આયુષ્માન ભારત ડિજિટલ મિશન શરૂ કરવામાં આવ્યું છે, એક્ઝામમાં તમને પૂછાઈ શકે, તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ જે છે આ પ્રોજેક્ટ જે છે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળની નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા જે છે આ પ્રોજેક્ટ અમલમાં છે વર્તમાનમાં. યુનાઇટેડ કિંગડમમાં એક સમાન રાષ્ટ્રીય આરોગ્ય સેવાની નિષ્ફળતામાંથી પાઠ શીખવા જોઈએ અને સમગ્ર ભારત સ્તરે મિશન શરૂ કરતા પહેલા ટેકનિકલ અને અમલીકરણની ખામીઓને સક્રિય રીતે દૂર કરવી જોઈએ. અને એ માટે જે છે આપણે એમ કહેવાય કે શરૂઆતમાં 6 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યા અને એની સફળતા મળ્યા બાદ હવે આપણે જે છે એ સંપૂર્ણ દેશની અંદર આ પ્રોજેક્ટ અમલ કરવા માટે જઈ રહ્યા છીએ. દેશભરમાં ઇન્ડિયાજેમ આર્કિટેક્ચરના માનકીકરણ માટે રાજ્ય અને વિશિષ્ટ નિયમોને સમાના માર્ગો શોધવાની જરૂર પડશે. તેને સરકારી યોજના જેવી કે આયુષ્માન ભારત યોજના, અન્ય આઈટી સક્ષમ યોજનાઓ જેમ કે પ્રજનન બાર આરોગ્ય સંભાળ અને નિક્ષય પોષણ યોજના વગેરે સાથે સુમેળ કરવાની જરૂર છે. ઓકે, તો આ હતું આયુષ્માન ભારત ડિજિટલ મિશન. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રધાનમંત્રીનું ભાષણ ચર્ચામાં આવે. તો કે તાજેતરમાં ભારતના વડાપ્રધાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રને સંબોધિત કર્યું અને એની અંદર મુખ્યત્વે જે છે COVID-19 રોગચાળો, આતંકવાદનો ખતરો, આબોહવા પરિવર્તન સામે લડવા માટે ભારતની કાર્યવાહી અને મહાસાગરોમાં નેવિગેશનની સ્વતંત્રતા, સુરક્ષા જેવા મુદ્દાઓ પર જે છે એ નરેન્દ્ર મોદીએ વાતચીત કરી હતી. હવે આના વિશે જે છે થોડું ડિટેલમાં જોઈએ. ઓકે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા વિશે જોઈએ. સૌથી પહેલાં તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એ સંયુક્ત રાષ્ટ્રનું મહત્વનું અંગ છે. તેની ચર્ચા, નીતિ નિર્માણ જેવા કાર્યો માટે જવાબદાર છે. સંયુક્ત રાષ્ટ્રના તમામ 193 સભ્ય દેશો જે સામાન્ય સભામાં પ્રતિનિધિત્વ કરે છે, જે સાર્વત્રિક પ્રતિનિધિત્વ ધરાવતી એકમાત્ર જે છે યુનાઇટેડ નેશનની સંસ્થા છે. દર વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્યોની વાર્ષિક સામાન્ય સભા જે છે એ ન્યુયોર્કમાં યોજાય છે. તો ખાસ યાદ રાખવાનું, તમને પરીક્ષામાં પૂછાઈ શકે
દર વર્ષે સપ્ટેમ્બરમાં જે છે સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા યોજાય છે. ક્યાં? તો કે ન્યુયોર્કમાં. અને ત્યાં જે છે સામાન્ય ચર્ચા થાય અને સંખ્યાબંધ રાષ્ટ્રો જે છે એમાં ભાગ લે છે. શાંતિ અને સલામતી, નવા સભ્યોના પ્રવેશ અને બજેટની બાબતો જેવા મહત્વના પ્રશ્નો પર નિર્ણય લેવા માટે સામાન્ય સભામાં 2/3 બહુમતી જરૂરી છે. અન્ય પ્રશ્નોના નિર્ણયો સરળ બહુમતીથી લેવામાં આવે છે. સામાન્ય સભ્યોના પ્રમુખની જેમ દર વર્ષે 1 વર્ષની મુદત માટે પસંદગી કરે છે પ્રમુખની. માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા સાહિદ વર્ષ 2021-22 માટે યુએનજીએના 76મા સત્ર માટે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. જાન્યુઆરી 2022માં શરૂ થયેલી અને 31 ડિસેમ્બર 2026ના રોજ સમાપ્ત થતી બીજી ટર્મ માટે યુનાઇટેડ નેશન્સના 9મા મહાસચિવ તરીકે એન્ટોનિયો ગુટેરેસની નિમણૂક કરી છે. કે હવે મહત્વની બાબત, જો કે નરેન્દ્ર મોદીએ આપણા વડાપ્રધાને જે વાત કરી એ છે આતંકવાદનો ખતરો. વિશ્વ વિકસિત વિચાર અને ઉગ્રવાદના વધારે ખતરાનો સામનો કરી રહ્યું છે. ઘણા દેશો આતંકવાદને જે છે રાજકીય સાધન તરીકે જે છે પોતાના સ્વાર્થ માટે જે છે ઉપયોગ કરી રહ્યા છે, જે વિશ્વ માટે ખૂબ જ જે છે એમ કહેવાય કે ચિંતાજનક બાબત છે. કે રાજકીય જે છે એને સાધન તરીકે આતંકવાદનો ઉપયોગ કરવો, પોતાના સ્વાર્થ માટે જે છે એ હિંસા ફેલાવી એ જે છે ખૂબ જ ખરાબ કૃત્ય છે. અને તેમણે યુએનએસસી ઠરાવ 25/93ને જે છે વળગી રહેવાનો પણ આગ્રહ કર્યો હતો. યુએનએસસી ઠરાવ 25/93 જે છે એ તાલિબાન સંબંધી છે. આપણને બધાને ખ્યાલ છે જે રીતના અફઘાનિસ્તાન ઉપર હાલમાં તાલિબાનોએ જે છે ફરીથી કબજો કર્યો છે, ત્યારે આ ઠરાવ જે છે પસાર કરવામાં આવ્યો હતો. અને ઠરાવમાં માંગણી કરવામાં આવી છે કે અફઘાન ભૂમિનો ઉપયોગ કોઈપણ દેશમાં આતંકવાદીઓને ધમકી આપવા, હુમલો કરવા, આશ્રય આપવા અથવા તો તાલીમ આપવા માટે કરવો જોઈએ નહીં. ત્યારબાદ બીજો જે છે નવો મુદ્દો જોઈએ આપણે, કે ચીને જે છે ભારતના અગ્નિ 5 મિસાઇલ પ્રોજેક્ટ પર જે છે સવાલ ઉઠાવ્યા છે. તાજેતરમાં જ ભારતના અગ્નિ 5 આંતરખંડીય બેલેસ્ટિક મિસાઇલના આગામી પરીક્ષણોના અહેવાલો વચ્ચે ચીને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના ઠરાવને ટાંકીને ભારતના મિસાઇલ પરીક્ષણ કાર્યક્રમ પર સવાલ ઉઠાવ્યા છે. જે ભારતના 1998ના પરમાણુ પરીક્ષણો બાદ જે છે 1172 મુજબ જારી કરવામાં આવ્યો હતો. ભારતે હમણાં તાજેતરમાં જાહેરાત કરી કે જે ભારત ટૂંક સમયમાં અગ્નિ 5નું જે છે એ પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. આ સમયે જે છે ચીન દ્વારા જે છે આ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. ઘટનાને જે છે થોડા વિગત સ્વરૂપે જે છે આપણે જોઈએ તો કે અગ્નિ 5 મિસાઇલ, સૌ પ્રથમ તો અગ્નિ 5 મિસાઇલ વિશે જે છે આપણે જોઈએ કે અગ્નિ 5 એ દેશમાં ઉત્પાદિત સૌથી અદ્યતન સ્વદેશી ટેકનોલોજી જે એ બેલેસ્ટિક મિસાઇલ છે. સપાટીથી સપાટી એટલે કે જમીનથી જમીન પ્રકારના હુમલાઓ કરવા માટે જે છે આ મિસાઇલ વિકસિત કરવામાં આવી છે. 3 તબક્કાનું જે છે ઈંધણ છે, બળતણ છે એમાં, અને 17 મીટર લાંબી જે છે મિસાઇલ છે. અને લગભગ 1.5 ટનના પરમાણુ હથિયાર લઈ જવા માટે જે છે સક્ષમ છે. ભારતની સૌથી આધુનિક જે છે મિસાઇલ છે અને દુશ્મન દેશોમાં જે છે કહેર વરસાવવા માટે જે છે એ સક્ષમ છે. અગ્નિ 5 એ જે છે ફાયર એન્ડ ફરગોટ સિદ્ધાંત પર કામ કરતી, એક વખત જે છે એને ફાયર કર્યા બાદ જે છે એને તમે રોકી શકો નહીં, બરોબર. સિવાય કે જે છે તમે તેને ઇન્ટરસેપ્ટર મિસાઇલ જે છે એનો ઉપયોગ કરો, જે એકવાર છોડવામાં આવે તો ઇન્ટરસેપ્ટર મિસાઇલ સિવાય જે છે તેને રોકી શકાતી નથી. તેને ઇન્ટ્રીગેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ જે છે વિકસિત કરવામાં આવ્યું છે. અને આ મિસાઇલ પ્રોગ્રામ જે છે એ સ્થાપવાનો વિચાર પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને આવ્યો હતો. અને એમણે જે છે પ્રોજેક્ટ IGMDP જે છે એનો વિકાસ કર્યો હતો. 1988માં જે છે આ પ્રોજેક્ટ જે છે એ 1983માં જે છે આ પ્રોજેક્ટ શરૂ થયો હતો અને 2012માં જે છે આ પ્રોજેક્ટને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો. હવે આ પ્રોજેક્ટ અંતર્ગત જે છે 5 મિસાઇલો જે છે એ ડેવલપ કરવામાં આવી છે. ઠીક છે, પ્રોજેક્ટ હેઠળ સૌ પ્રથમ તો પૃથ્વી, ત્યારબાદ અગ્નિ મિસાઇલ, ત્રિશુલ, નાગ એન્ટીટેક મિસાઇલ અને આકાશ. તમે જે છે અહીં જોઈ શકો છો આ જે છે અગ્નિ મિસાઇલ છે, ત્યારબાદ જે છે આ પૃથ્વી મિસાઇલ જે છે તમે જોઈ શકો છો, નાગ જે છે ખૂબ જ નાના કદની એન્ટીટેક મિસાઇલ છે, બરોબર છે. ટેન્કનો નાશ કરવા માટે જે છે સ્પેશિયલ આ મિસાઇલ ડેવલપ કરવામાં આવી છે. અને ત્યારબાદ જે છે ત્રિશુલ, બરોબર છે, આ પણ જે છે ભારતની એક સંહારક જે છે મિસાઇલ છે, મિસાઇલ ત્રિશુલ. બે ત્યારબાદ જે છે હવે આપણે જોઈએ અગ્નિ મિસાઇલ વિશે, બરોબર છે. તો અગ્નિની ભારતે કુલ એમ કહેવાય કે 5 શ્રેણી જે છે વિકસિત કરી છે. આ મિસાઇલો ભારતની પરમાણુ પ્રક્ષેપણ ક્ષમતાનો મુખ્ય આધાર છે. કેવી મિસાઇલ છે? તો કે પરમાણુ આયુધ, પરમાણુ હથિયારોનું વહન કરવા માટે સક્ષમ, એનું જે છે વહન કરી શકે સફળતાપૂર્વક એ પ્રકારની જે છે આ મિસાઇલ છે. શ્રેણીની વાત કરીએ તો અગ્નિ 1 જેની રેન્જ છે 700 થી 800 કિલોમીટરની, અગ્નિ 2 જેની રેન્જ છે 2000 કિલોમીટર,
અગ્નિ ત્રણ જે 2500 કિલોમીટર ઉપર, અગ્નિ ચાર તેની રેન્જ છે 3500, અને હમણાં જેનું ભારત પરીક્ષણ કરવા જઈ રહ્યું છે એ અગ્નિ પાંચ ની રેન્જ છે 5000 કિલોમીટરથી ઉપર, એટલે કે એક પ્રકારની ઇન્ટરકોન્ટિનેન્ટલ આંતરખંડીય મિસાઇલ છે. એક ખંડથી બીજા ખંડ ઉપર હુમલો કરવા પણ જે છે સક્ષમ એવી જે છે મિસાઇલ છે આપણી અગ્નિ પાંચ. કે હવે આ ઠરાવ વિશે જાણીએ. ઠરાવ 1172 વિશે, તો કે આ ઠરાવ 1998ના પરમાણુ પરીક્ષણો બાદ ખાસ કરીને પરમાણુ શસ્ત્રો જમાવટ અટકાવવા માટે, બેલાસ્ટિક મિસાઇલ છે, પરમાણુ હથિયારો પહોંચાડવા માટે સક્ષમ, એવા પરમાણુ શસ્ત્રો માટે અથવા તો કોઈ પણ અસ્થિર સામગ્રીના ઉત્પાદનને અટકાવવા માટે જે છે આ ઠરાવ જે છે. ઉપરાંત સામૂહિક વિનાશના શસ્ત્રો અથવા તો વિતરિત કરવામાં આવેલા સક્ષમ મિસાઇલોમાં ફાળો આપી શકે તેવા સાધનો, સામગ્રી અથવા ટેકનોલોજીની નિકાસ ન કરવાની સામૂહિક વિનાશના શસ્ત્રો અથવા વિતરિત કરવા સક્ષમ મિસાઇલોમાં ફાળી આપી શકે તેવા સાધનો, સામગ્રી અથવા તો ટેકનોલોજીની નિકાસ ન કરવાની તેમની નીતિઓની ખાતરી કરવી. ચીનના દાવો સાથે વધુ સમસ્યા ઉત્પન્ન થઈ, તો કે અગ્નિ પાંચે વ્યાપક ચીની મીડિયાનું ધ્યાન આકર્ષિત કર્યું છે અને એવી ચર્ચા છે કે 5000 કિલોમીટરની રેન્જની પરમાણુ ક્ષમતા ધરાવતી મિસાઇલ તેની શ્રેણીમાં અનેક ચીનના શહેરોને આવરી શકે છે. તેનાથી વિપરીત ચીન ભારતના મિસાઇલ પ્રોગ્રામના પ્રસ્તાવને ટાંકીને તેના પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમના વિકાસમાં પાકિસ્તાનને મદદ પણ કરી રહ્યું છે. આ બાબત પણ જે છે આપણી માટે ચિંતાજનક કહી શકાય. ત્યારબાદ તો કે ચીન પરમાણુ સક્ષમ મિસાઇલ માટે પાકિસ્તાનને સમૃદ્ધ યુરેનિયમ અને ટેકનોલોજી પ્રદાન કરી રહ્યું છે. કેમ કે કોઈ બી પરમાણુ મિસાઇલ, પરમાણુ શસ્ત્રો જે છે એનું રો મટીરિયલ શું છે? યુરેનિયમ. યુરેનિયમથી જે છે એ ન્યુક્લિયર વેપન્સ ક્રિએટ કરી શકે. આ સિવાય વર્ષ 2018માં ચીને મલ્ટી વોરહેડ મિસાઇલના વિકાસને વેગ આપવા માટે પાકિસ્તાનને ટ્રેકિંગ સિસ્ટમ વેચી હતી. હવે ભારતે જે છે આ મુદ્દે ભારતે વધારે સક્રિય થવાની જરૂર છે અને સમગ્ર એશિયામાં વ્યૂહાત્મક સ્થિરતા માટે ચીન સાથે વ્યાપક પરમાણુ સંવાદ જરૂરી છે. જોકે ચીન આવી વાતચીતમાં સામેલ થવાનો ઇનકાર કરી શકે છે કારણ કે તે ભારતની પરમાણુ હથિયારોની સ્થિતિને ઔપચારિક રીતે માન્યતા આપવા માંગતું નથી. જ્યારે જરૂરી સામગ્રી પૂરી પાડવાની સાથે સાથે પાકિસ્તાને પરમાણુ હથિયારો અને બેલિસ્ટિક મિસાઇલો તૈયાર કરવામાં પણ મદદ કરી રહ્યું છે. પાકિસ્તાનને આ ટ્રાન્સફર પરમાણુ પ્રસાર સંધિ હેઠળ જે છે ચીન દ્વારા તેની જવાબદારીનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. પાકિસ્તાનને આ રીતના જે છે એ પરમાણુ અપ્રસાર સંધિ હેઠળ જે છે ટેકનોલોજી આપી જ નથી શકતું. આમ છતાં એ નિયમોનો ભંગ કરી અને ચીન જે છે પાકિસ્તાનને ટેકનોલોજી પૂરી પાડી રહ્યું છે. અત્યાર સુધી તો ભારત કેવું છે, ખૂબ જ રક્ષણાત્મક રહ્યું છે અને વૈશ્વિક સ્તરે ચીન પાકિસ્તાન પરમાણુ મિસાઇલ જોડાણને પ્રકાશિત કરવાનું ટાળ્યું છે. પણ જો હવે પરિસ્થિતિ જે છે હદથી બદતર થવા લાગે તો પછી ભારતે જે છે આનો જવાબ આપવો પડશે. ભારતનું જે છે વધારે સમય સુધી મૌન રહેવું જે છે એ ચિંતાજનક છે. ભારતે જે છે હવે રક્ષણાત્મક નહીં પરંતુ ઓફેન્સિવ એટિટ્યૂડ જે છે અપનાવવો પડશે. એશિયામાં ચીનના હાલના વર્ચસ્વને જોતાં ભારતે જાપાન, વિયેતનામ અને ઇન્ડોનેશિયા દેશો સાથે નજીકથી સલાહ અને વાતચીત શરૂ કરવી જોઈએ. આ બધા દેશને જો ભારત આગળ રાખશે તો બધા એકતા જો છે બધા દેશોમાં એકતા સ્થપાશે તો જાતે જ જે છે ચાઇનાનું વર્ચસ્વ જે છે અહીંથી ખતમ થઈ જશે. ત્યારબાદ હવે જોઈએ આપણે આકાશ પ્રાઇમ સરફેસ ટુ એર મિસાઇલ વિશે. જો ભારતની જે છે એક મહત્વપૂર્ણ મિસાઇલ એટલે કે આકાશ મિસાઇલનું જે છે તાજેતરમાં જે છે એક અપગ્રેડેડ વર્ઝન જે છે તૈયાર કરવામાં આવ્યું છે જેનું નામ છે આકાશ પ્રાઇમ સરફેસ ટુ એર મિસાઇલ, જેને DRDO દ્વારા જે છે બનાવવામાં આવ્યું હતું. ચર્ચામાં કેમ, તો કે તાજેતરમાં ડિફેન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDO જે છે ઓરિસ્સાના ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ITR ખાતે જે છે આકાશ મિસાઇલ આકાશ પ્રાઇમના નવા વેરિયન્ટનું જે છે પરીક્ષણ કર્યું છે. અગાઉ DRDO જે છે આકાશ એનર્જી અને બેન્ડ પોર્ટેબલ એન્ટ્રી ટેન્ક ગાઇડેડ મિસાઇલ જે છે લોન્ચ કરી છે. આકાશના અન્ય બે સ્વરૂપ પણ જે છે અગાઉ DRDO લોન્ચ કરી ચૂક્યું છે અને આ હજી એનું ત્રીજું નવું સ્વરૂપ આવ્યું છે આકાશ પ્રાઇમ સરફેસ ટુ એર મિસાઇલ. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાએ ભારતના વહીવટી નિયંત્રણ હેઠળ જે છે અત્યારે ભારત સંરક્ષણ મંત્રાલયના નિયંત્રણ હેઠળ કાર્યરત છે. DRDO જે છે અત્યારે કોને અંતર્ગત આવશે? સંરક્ષણ મંત્રાલયની અંતર્ગત, જેનો ઉદ્દેશ્ય ભારતને અદ્યતન સંરક્ષણ તકનીકો સાથે સશક્ત બનાવવાનો છે. તેમનું આદર્શ વાક્ય છે બલસ્ય મૂલ વિજ્ઞાનમ, મતલબ કે ક્ષમતાનું મૂળ જે છે એ વિજ્ઞાનમાં છે. તેની સ્થાપના 1958માં ભારતીય સેનાની ટેકનિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ ને ડિફેન્સ સાયન્સ ઓર્ગેનાઇઝેશન
અને ડિરેક્ટરેટ ઓફ ટેકનિકલ ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન સાથે જોડીને કરવામાં આવી હતી. ત્યારબાદ આકાશ પ્રાઇમ વિશે વાત કરીએ તો તે હાલની આકાશ સિસ્ટમ કરતાં ખૂબ જ સારી ચોકસાઈ માટે જે છે સ્વદેશી એમાં રેડિયો ફ્રિકવન્સી જે છે એડ કરવામાં આવી છે. રેડિયો ફ્રિકવન્સીનું કામ શું હોય તો કે જે સુનિશ્ચિત કરે છે કે મિસાઇલ તે લક્ષ્ય સુધી પહોંચે છે કે કેમ. લક્ષ્ય સુધી પહોંચવાની સચોટતા સટીકતા જે છે કોણ નક્કી કરશે તો કે રેડિયો ફ્રિકવન્સી જે છે એ નક્કી કરશે. આકાશ પ્રાઇમમાં અન્ય સુધારાઓ પણ સામેલ કરવામાં આવ્યા હતા, જેમ કે નીચા તાપમાનના વાતાવરણમાં વિશ્વસનીય કામગીરીની ખાતરી કરી આપી. વિકાસ અને ઉત્પાદન, તો કે સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા હૈદરાબાદ દ્વારા મિસાઇલને વ્યૂહાત્મક પ્રણાલી હેઠળ અન્ય DRDO પ્રયોગશાળાઓ સાથે જોડાઈ અને જે છે આ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારબાદ આપણે આકાશ મિસાઇલની મૂળ જે મિસાઇલ છે એના વિશે જોઈએ, જે તમે આકૃતિમાં જોઈ શકો છો એ પ્રકારની જે છે આકાશ મિસાઇલ. આકાશ મિસાઇલ ભારતની પ્રથમ સ્વદેશી ઉત્પાદિત મધ્યમ રેન્જની સપાટીથી હવામાં એટલે કે સરફેસ ટુ એર મિસાઇલ છે, જે અનેક દિશાઓ અને અનેક લક્ષ્યાંકો ઉપર એક સાથે જે છે પ્રહાર કરી શકે છે. ભારત ઉપર જો એક સાથે ઘણા બધા વિમાનો પર હુમલો કરે ને તો પણ ભારતને હુમલાથી જે છે બચાવી શકવાની ક્ષમતા કોની પાસે છે? આકાશ મિસાઇલ પાસે. આ મિસાઇલને મોબાઈલ પ્લેટફોર્મ દ્વારા, યુદ્ધ ટેન્ક દ્વારા અથવા તો ટ્રકથી જે લોન્ચ કરી શકાય છે અને લક્ષ્યાંકથી જ લગભગ 90% ચોકસાઈ સુધી પહોંચવાની સંભાવના ધરાવે છે. સંકલિત માર્ગદર્શક મિસાઇલ વિકાસ કાર્યક્રમ એટલે કે IGMDP વિશે જોઈએ, ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ 1980ની અંદર જે છે એના અંતમાં જે છે એની આસપાસ શરૂ કરવામાં આવ્યું હતું DRDO દ્વારા. અને ત્યારથી જે છે એમ કહેવાય કે આકાશનો વિકાસ શરૂ થઈ ગયો હતો. આમ આકાશ મિસાઇલ જે છે અનન્ય છે, કારણ કે આ રડાર સિસ્ટમ સ્વાયત્ત મોડમાં અનેક લક્ષ્યાંકોને જે છે એ શ્રેણીને હિટ કરવા માટે સક્ષમ છે. એમાં જે છે રાજેન્દ્ર નામના રડારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે સ્વદેશી રીતે વિકસિત રડાર એટલે કે રાજેન્દ્ર દ્વારા સંચાલિત છે. મેં તમને કીધું એ આ આકૃતિની અંદર તમે જે છે રાજેન્દ્ર રડારને જોઈ શકો છો. તે ધોનીની ઝડપ કરતાં 2.5 ગણી ઝડપથી વધારે ટાર્ગેટને હિટ કરી શકે, મતલબ સુપરસોનિક પ્રકારની જે છે મિસાઇલ છે. નીચા, મધ્યમ અને ઊંચાઈ પર રહેલા લક્ષ્યાંકોને જે છે આરામથી ગોતી અને તેનો નાશ કરી શકવા માટે પણ સક્ષમ છે. તેમાં તો કે સોલિડ ફ્યુલ ટેકનોલોજી છે, ઉપરાંત ઉચ્ચ તકનીકી રડાર સિસ્ટમને કારણે આ મિસાઇલ US પેટ્રિયટ મિસાઇલ કરતાં ખાસી એવી સસ્તી અને વધારે સચોટ છે. અમેરિકા પાસે આ પ્રકારની જે છે પેટ્રિયટ મિસાઇલ છે. ભારત એના પરથી પ્રેરણા લઈને જે છે આકાશ મિસાઇલ બનાવી છે, પણ આકાશ મિસાઇલ એના કરતાં પણ વધારે કાર્યક્ષમતા ધરાવે છે, એના કરતાં પણ વધારે શ્રેષ્ઠ છે. હવે આપણે સંકલિત માર્ગદર્શક મિસાઇલ વિકાસ કાર્યક્રમ વિશે જોઈએ. IGMDP એટલે કે ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, આ સ્થાપનાનો વિચાર ડૉક્ટર અબ્દુલ કલામે આપ્યો હતો. એની સ્થાપનાનો વિચાર ડૉક્ટર APJ અબ્દુલ કલામે આપ્યો હતો. તેનો ઉદ્દેશ મિસાઇલ ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનો હતો. તેને ભારત સરકાર દ્વારા જે છે વર્ષ 1983માં મંજૂરી આપવામાં આવી હતી અને માર્ચ 2012માં જે છે એ પ્રોજેક્ટને જે છે પૂર્ણ જાહેર કરવામાં આવ્યો. આ કાર્યક્રમ હેઠળ 5 મિસાઇલો જે છે મુખ્ય છે. એક તો પૃથ્વી, જે ટૂંકા અંતરની બેલાસ્ટિક મિસાઇલ સપાટી પર સપાટી હુમલા કરવા માટે સક્ષમ. અગ્નિ મિસાઇલ, તો કે મધ્યમ અંતરની બેલાસ્ટિક મિસાઇલ કે જે સપાટીથી સપાટી પર પ્રહાર કરવા માટે સક્ષમ છે, સરફેસ ટુ સરફેસ પ્રકારની મિસાઇલ છે. ત્યારબાદ ત્રિશુલની વાત કરીએ તો ટૂંકા અંતરની સરફેસ ટુ એર મિસાઇલ. નાગની વાત કરીએ તો થર્ડ જનરેશનની જે છે એન્ટી ટેન્ક, ભારતની શ્રેષ્ઠ એન્ટી ટેન્ક મિસાઇલ છે, જે કોઈ બી મજબૂત ટેન્ક જે છે એનો સર્વનાશ કરવા માટે જે છે કેપેબલ છે. ત્યારબાદ આકાશ મિસાઇલ, મધ્યમ અંતરની સપાટીથી આકાશમાં એટલે કે સરફેસ ટુ એર મિસાઇલ, જેના વિશે અત્યારે આપણે વાત કરી. આ હતું આકાશ પ્રાઇમ સરફેસ ટુ એર મિસાઇલ અંતર્ગત જે છે આ ટોપિક. મુખ્ય જે છે એમાં તમારે કઈ કઈ બાબતો યાદ રાખવાની છે, સૌથી પહેલાં તો જે છે આકાશ પ્રાઇમ વિશે, ત્યારબાદ જેના ઉપરથી બનાવી છે એ જે છે મિસાઇલ એટલે કે આકાશ મિસાઇલ જે છે એ યાદ રાખવાની, ત્યારબાદ એમાં કઈ રડાર સિસ્ટમ છે એ જોવાનું છે, અને છેલ્લે જે છે પ્રોજેક્ટ IGMDP એટલે ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, અને એના હેઠળ જે છે વિકસિત કરવામાં આવેલી આ 5 જે છે તમે જોઈ શકો છો મિસાઇલ છે. ઓકે, ત્યારબાદ હવે આપણે જોઈએ કાવેરી નદીના પાણીનો વિવાદ. લાંબા સમયથી જે છે દેશની અંદર ચાલ્યો આવતો આ મુદ્દો છે ચર્ચામાં કેમ. તાજેતરમાં જ કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જે છે કર્ણાટકને તમિલનાડુ માટે પાણીનો બાકી જથ્થો જે છે તાત્કાલિક છોડવાનો આદેશ આપ્યો છે. એટલા માટે જે છે આ મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. અહીં તમે જે છે જોઈ શકો છો મેપની અંદર, ઠીક છે, કે કાવેરી નદી જે છે કઈ રીતના
કર્ણાટકમાંથી જે છે પસાર થાય છે અને ત્યારબાદ જે છે તમિલનાડુમાં પ્રવેશ કરે છે. કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટીએ તમિલનાડુ, કેરળ અને પંડુચેરીના વિરોધ બાદ મેકેડાકુ જળાશય પ્રોજેક્ટ પર ચર્ચા કરી ન હતી. શું છે આ જળ વિવાદ? તો કે તેમાં 3 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને પાંડુચેરી જે છે આ વિવાદની અંદર સમાવેશ છે. આ વિવાદ હશે 150 વર્ષ પહેલાં તાત્કાલિન મદ્રાસ પ્રેસિડેન્સી અને મૈસૂર વચ્ચે જે છે 1892-24 બે આર્બિટ્રેશન કરાર સાથે થયો હતો. એમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઉપલા કાંઠાના રાજ્યને કોઈ પણ બાંધકામ પ્રવૃત્તિ માટે જે છે એ નીચલા કાંઠાના રાજ્યની મંજૂરી મેળવવી પડશે. મતલબ કર્ણાટકે કંઈ બી કરવું હોય તેને ફરજિયાત જે છે એ સમયે કહેવાય કે તમિલનાડુની મંજૂરી લેવી ખૂબ જ આવશ્યક છે. 1974થી કર્ણાટકે તમિલનાડુની સંમતિ લીધા વિના તેના પર 4 નવા જળાશયોમાં પાણી વાળવાનું શરૂ કર્યું અને આ સાથે જે છે વિવાદનો પ્રારંભ થયો. પરિણામે વિવાદ થાય છે અને વિવાદને સમાપ્ત કરવા માટે જે છે વર્ષ 1990માં કાવેરી જળ વિવાદ ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા આંતરરાજ્ય નદી જળ વિવાદ અધિનિયમ 1956 કલમ 4 દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરી અને કાવેરી જળ વિવાદ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી હતી. તમને એક્ઝામમાં પૂછાઈ શકે કાવેરી જળ વિવાદ ટ્રિબ્યુનલની સ્થાપના શેને અંતર્ગત કરવામાં આવી? તો કે આંતરરાજ્ય નદી જળ વિવાદ અધિનિયમ 1956 કલમ 4 અંતર્ગત. ટ્રિબ્યુનલના નિર્ણય મુજબ ઓછા વરસાદના કિસ્સામાં પ્રમાણસરનો આધાર ઉપયોગ કરવામાં આવશે. સરકારના નિર્ણયના 6 વર્ષ બાદ 2013માં જે છે આદેશને સૂચિત કર્યો હતો અને એમાં કહેવામાં આવ્યું હતું કર્ણાટકને તમિલનાડુ માટે 12,000 ક્યુસેક પાણી તાત્કાલિક છોડવાનો નિર્દેશ આપ્યો હતો, જેના કારણે રાજ્યમાં જે છે વિરોધ થાય છે. કે કર્ણાટકનું કહેવું એવું છે કે એના રાજ્યમાં પણ જે છે અત્યારે પાણીની તંગી છે, એવામાં તમિલનાડુને જે છે પાણી આપવા માટે સક્ષમ નથી. આ મામલે સુપ્રીમ કોર્ટનો અંતિમ નિર્ણય વર્ષ 2018માં આવ્યો હતો, જેને કોર્ટે કાવેરી નદીને રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરી. સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું કે ભાઈ આ જે છે કાવેરી એ રાષ્ટ્રીય સંપત્તિ છે, કોઈ રાજ્યની સંપત્તિ. ત્યારબાદ આપણે જોઈએ મેકેડાકુ જળાશય પ્રોજેક્ટ વિશે કે આ જે છે આખું વિવાદનું મૂળ છે. તેનો ઉદ્દેશ બેંગ્લોર શહેર માટે પીવાના પાણીનો સંગ્રહ અને પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે, એટલા માટે આ જળાશય બનાવવામાં આવ્યું છે કાવેરી નદીના જળને રોકીને. અને આ પ્રોજેક્ટ હેઠળ 400 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો પણ પ્રસ્તાવ છે. 2018માં તમિલનાડુ રાજ્ય દ્વારા આ પ્રોજેક્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જોકે કર્ણાટક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કે આ પ્રોજેક્ટ તમિલનાડુમાં પાણીના પ્રવાહને અસર કરશે નહીં. ત્યારે કર્ણાટકે એવું કીધું હતું કે એનાથી જે છે તમિલનાડુ જે છે એને જે પાણી મળી રહ્યું છે એમાં કોઈ ફેર નહીં પડે. સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી ન મળે ત્યાં સુધી તમિલનાડુ અપર ઇપ્રેશન ઉપર કોઈ પણ સૂચિત પ્રોજેક્ટના નિર્માણનો વિરોધ કરી રહ્યું છે અને કાવેરી નદી એનો જે છે પરિચય મેળવે તો તમિલ ભાષામાં તેને પૂની તરીકે પણ જે છે ઓળખવામાં આવે છે. આ સિવાય આ નદીને દક્ષિણની ગંગા કહેવાય છે અને દક્ષિણ ભારતની સૌથી મોટી નદી, 4થી સૌથી મોટી નદી છે અને એક પવિત્ર નદી તરીકે જે છે કાવેરીની ગણના થાય છે. આ જે છે એનો આખો પ્રવાસ માર્ગ છે જે તમે જોઈ શકો છો કર્ણાટક અને ત્યારબાદ જે છે એ તમિલનાડુ જે છે એ બધે ત્યાં પસાર થાય એ રીતે. હવે તેને દક્ષિણ પશ્ચિમ રાજ્યમાં પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી ટેકરીઓમાંથી જે છે ઉદ્ભવે છે. કર્ણાટક રાજ્યમાં અહીંયા જે છે બ્રહ્મગીરીની ટેકરીઓ આવેલી છે ત્યાંથી જે છે આ નદીનો ઉદ્ભવ થાય છે. કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોમાંથી દક્ષિણ પૂર્વ દિશાઓમાં વહે છે અને પૂર્વીય ઘાટમાં ઉતરવા માટે સાંકળ બનાવે છે જે પછી પોંડિચેરી થઈ અને બંગાળમાં પડે છે. ખાડીમાં તેની કેટલીક ઉપનદીઓ જેમ કે અર્કાવતી, હેમાવતી, લક્ષ્મણા, તીર્થ, સિમસા, કબીની અને હરંગી છે. આ બધી એની જે છે સહાયક નદીઓ છે. હવે એના સમાધાન માટે તો કે રાજ્યોએ તેમનો પ્રાદેશિક અભિગમ છોડી દેવાની જરૂર છે કારણ કે સમસ્યાનો ઉકેલ સહકાર અને સંકલનમાં છે, સંઘર્ષમાં નથી. ટકાઉ અને પર્યાવરણ રીતે સદ્ધર ઉકેલો જે છે બેસિસ સ્તરે એક યોજના તૈયાર કરવી જોઈએ અને લાંબા ગાળે જે છે વનીકરણ, નદીઓને જોડવા વગેરે, નસીબ નદીનું રિચાર્જ કરવું, પ્રોત્સાહન આપવું, આ બધી પ્રવૃત્તિઓ દ્વારા જે છે એ આપણે આ વિવાદનો જે છે ઉકેલ લાવી શકીએ તેમ છીએ. આ હતો કાવેરી નદીના પાણીનો વિવાદ. ત્યારબાદ જે છે આપણે જોઈએ બિલ્ડ બેક વોટર પહેલ. શું છે આ બિલ્ડ બેક વોટર પહેલ? તો કે B3W પહેલ જે છે શું છે? તો કે ખાસ કરીને જે છે ચાઇના વિરુદ્ધ, ચાઇનાની જે છે એક ઇનિશિયેટિવ છે વન બેલ્ટ વન રોડ, બરાબર છે, ઓબેર જે છે ઇનિશિયેટિવ એનો સામનો કરવા માટે જે છે જોવામાં આવી રહી છે. ચાઇનાની જે છે યોજના છે બેલ્ટ એન્ડ રોડ પહેલ, બરાબર છે, એનો સામનો કરવા માટે જે છે આ પ્રકારની પહેલ કરવામાં આવી છે વિશ્વના અન્ય દેશો દ્વારા. તેના માર્ગદર્શન સિદ્ધાંતો જોઈએ તો B3W જે છે એ ખાસ કરીને ઓછી આવક ધરાવતા દેશો માટે G7 દેશો દ્વારા પ્રસ્તાવિત એક કોવિડ રાહત ભવિષ્યનું અને આર્થિક અને માળખાકીય પેકેજ છે અને B3W દ્વારા G7 અને અન્ય સમાન વિચાર ધરાવતા ભાગીદારોને
ફોકસના ચાર ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રની મૂડી વધારવામાં સંકલન કરશે. અને આ ચાર ક્ષેત્ર કયા છે? તો કે વાતાવરણ આરોગ્ય, આરોગ્ય રક્ષણ, ડિજિટલ ટેકનોલોજી અને જાતીય સમાનતા. આ ચાર ક્ષેત્ર જે છે એ લોકો ડેવલપમેન્ટ કરવા માંગે છે. હવે સારમાં સૌથી પહેલાં જોઈએ તો જાતીય સમાનતા મૂલ્ય આધારિત વિકાસ, આર્થિક, પર્યાવરણીય અને સામાજિક રીતે પારદર્શક, ટકાઉ રીતે કરવામાં આવેલ માળખાગત વિકાસ પ્રાપ્ત કરતા દેશો અને સમુદાયો માટે વધુ સારા પરિણામો તરફ દોડી જશે. સુશાસન અને મજબૂત ધોરણો, તો કે પર્યાવરણને આબોહવા, શ્રમ, સામાજિક સુરક્ષાના પગલાં, પારદર્શિતા, ધિરાણ, બાંધકામ, ભ્રષ્ટાચાર વિરોધી અને અન્ય ક્ષેત્રોમાં બ્લુ ડોટ નેટવર્ક દ્વારા પ્રમોટ કરેલા ધોરણોનું પાલન કરી રોકાણને પ્રોત્સાહન કરવા માટે BJW જે છે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ પહેલ. ત્યારબાદ પેરિસ આબોહવા કરારના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સુસંગત રીતે સ્થાપિત કરવામાં આવશે. પેરિસ કરારના લક્ષ્યો પૂરા થાય એનું પણ જે છે આ પહેલને અંતર્ગત ધ્યાન રાખવામાં આવશે. પેરિસ કરાર જે છે આપણે અગાઉ વાત થઈ હતી ખાસ ટોપિકમાં એના વિશે, કે જે છે વિશ્વના દેશો વચ્ચે ખાસ કરીને વૈશ્વિક તાપવૃદ્ધિ જે રીતની હાલમાં થઈ રહી છે, ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધી રહ્યું છે, એને અંતર્ગત પેરિસ કરાર જે છે કરવામાં આવ્યો હતો, કે જેમાં એ પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું કે વૈશ્વિક તાપમાન જે છે એમાં 1.5 સેલ્સિયસથી વધારે જે છે વધારો થવો જોઈએ નહીં. વૈશ્વિક તાપમાનને જે છે 1.5 સેલ્સિયસ સુધી જે છે સીમિત રાખવું જે છે એ આ પેરિસ કરાર જે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. ત્યારબાદ B3W વૃદ્ધિના આક્રમક મોડેલનો સામનો કરવા અને વૈશ્વિક વિકાસના વ્યાપક સમાવેશી મોડેલની સ્થાપના કરવાની કલ્પના કરવામાં આવી છે. હવે જોઈએ આપણે મહત્વના મુદ્દાઓ. 2013-20ના મધ્ય સુધી ચીનનું કુલ રોકાણ ઓબેર પ્રોજેક્ટમાં 750 અબજ ડોલર હતું. વન બેલ્ટ વન રોડ યોજનામાં જે છે ચીન અત્યાર સુધી 750 અબજ ડોલર જે છે રોકી ચૂક્યું છે. અને કયા કારણોસર જે છે આ પ્રોજેક્ટની ટીકા કરવામાં આવી છે? તો કે પશ્ચિમી વિવેચકો દ્વારા આ પહેલને 9 વસ્તીવાદ તથા 21મી સદીની માર્શલ યોજના તરીકે જોવામાં આવી રહી છે. એક પ્રકારે ચીન જે છે એમાં સામ્રાજ્યવાદ જે છે એનો ફેલાવો કરી રહ્યો છે. બીજું કે ચીનના દેવાની ઝાડની નીતિના ભાગરૂપે પણ જોવામાં આવે છે. મતલબ ચાઇના કેવું કરે છે? તો કે ઘણા ખરા એવા દેશો જેમ કે પાકિસ્તાન છે, ત્યારબાદ નેપાળ છે, આ બધા દેશો જે છે ગરીબ દેશો છે, એ લોકોને જે છે પૈસા આપશે, આર્થિક મદદ કરશે અને એના બદલામાં એ દેશો પાસે જે છે રાજકીય છૂટછાટો મેળવશે. એ દેશની અંદર જે કંઈ કરવું હશે કરી શકશે. જેમ કે ચાઇનાએ જે છે પાકિસ્તાનને ઘણી બધી આર્થિક મદદ કરી બદલામાં, તો કે એનું આખું જે છે ગ્વાદર બંદર જે છે અત્યારે લીઝ ઉપર લઈ લીધું. અને જાણી જોઈને બીજા દેશને વધારે પડતું ધિરાણ આપે છે, વધારે પૈસા આપે છે, મતલબ તેને એના ઉપકારો હેઠળ જે છે દબાવી દેવા માંગે છે. ઉપરાંત ચાઇના પાકિસ્તાનની ઇકોનોમિક કોરિડોર અને શ્રીલંકામાં કોલંબો પોર્ટ સિટી પ્રોજેક્ટનું બાંધકામ માત્ર ને માત્ર વ્યાપારિક નહીં પરંતુ વ્યૂહાત્મક અસરો પણ પેદા કરે છે. ભવિષ્યમાં યુદ્ધજન્ય પરિસ્થિતિ થઈ તો પણ ચાઇના જે છે પાકિસ્તાનના ગ્વાદર બંદર અને શ્રીલંકાના કોલંબો બંદરનો ઉપયોગ કરી શકે છે. ઓકે, આ વાત હતી જે છે બિલ્ડ બેક બેટર વર્લ્ડ એટલે કે P3W પહેલની. ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રધાનમંત્રી પોષણ યોજના. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે જે છે સરકારી અને સહાયક શાળાઓમાં ગરમ રાંધેલું ભોજન આપવા માટે જે છે પ્રધાનમંત્રી પોષણ યોજનાને મંજૂર કરી છે. આ યોજના શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાના રાષ્ટ્રીય કાર્યક્રમને બદલશે. તે 5 વર્ષના પ્રારંભિક મધ્યાહન ભોજન યોજના હેઠળ જે છે જે યોજના છે જે 1995માં શરૂ કરી છે. ઠીક છે, ખાસ જે છે અહીં ધ્યાનમાં રાખજો કે આ યોજના પ્રધાનમંત્રી પોષણ યોજના જે છે કયા કાર્યક્રમનું સ્થાન લેવાનું છે? તો કે મધ્યાહન ભોજન યોજના. મધ્યાહન ભોજન યોજના જે છે એ શિક્ષણ મંત્રાલય દ્વારા જે છે યોજના શરૂ કરવામાં આવી હતી 1995માં અને વિશ્વનો સૌથી મોટો જે છે ભોજન કાર્યક્રમ છે. મધ્યાહન ભોજન યોજનાને વિશ્વનો સૌથી મોટા ભોજન કાર્યક્રમ તરીકે જોવામાં આવે છે, જેમાં વર્ગ 1 થી 8માં અભ્યાસ કરતા 6 થી 14 વર્ષના દરેક બાળકને જે છે ખૂબ જ સારી ગુણવત્તાનું જે છે જમવાનું આપવામાં આવશે. જો શાળામાં મધ્યાહન ભોજન જે છે એ કોઈ બી કારણોસર ના હોય તો એ લોકોને જે છે એને બદલે જે છે એને અન્ન સુરક્ષા ભથ્થું જે છે ચૂકવવામાં આવશે. મતલબ એટલા પૈસા ચૂકવવામાં આવશે કે જેનાથી જે છે ખૂબ જ સારું ભોજન જે છે લઈ. 2021-22થી 2025-26 માટે જે છે આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત કુલ જે છે 11.80 કરોડ બાળકોને જે છે આમાં લાભ થાય એમ છે. કુલ 11.2 લાખથી વધારે શાળાઓમાં 1 થી 8ના 11.8 કરોડ વિદ્યાર્થીઓને આ યોજના આવરી લે છે. પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના બાળકો જેમાં હાલને ઓછામાં ઓછી લોકોને 700 કેલેરીની જેટલી જે છે મતલબ જરૂરિયાત પૂરી થાય એ મુજબ જે છે એને અનાજ આપવામાં આવે છે, કે જેનાથી એને દિવસનું 700 કેલેરી જેટલું જે છે ભોજન પ્રાપ્ત થાય. આ યોજના હેઠળ સરકારી અને સરકારી
સહાયક પ્રાથમિક શાળાઓમાં ચાલતી પૂર્વ પ્રાથમિક અથવા તો બાલવાટિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ભોજન આપવામાં આવશે। ઉપરાંત બાલવાટિકાની વાત કરીએ તો એક પ્રકારની પૂર્વ શાળા છે કે જે સરકારી શાળાઓમાં ઔપચારિક શિક્ષણ પ્રણાલીમાં 6 વર્ષથી નીચેના બાળકોને સમાવવા માટે શરૂ કરવામાં આવી હતી। ઉપરાંત પોષણ બગીચાનું નિર્માણ કરવામાં આવશે। આ અંતર્ગત સરકાર શાળાઓમાં પોષણ બગીચાને પ્રોત્સાહન આપશે, વિદ્યાર્થીઓને વધારાના સૂક્ષ્મ પોષક તત્વો મળી રહે એ માટે પણ જે છે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સરકાર દ્વારા। પોષણ પૂરણ માળીનીઓ નવી યોજના અંતર્ગત મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં બાળકો માટે પૂરક પોષણ અને એનિમિયાનું વધુ પ્રમાણ જે છે જે અત્યારે થઈ રહ્યું છે એને નાથવા માટે જે છે આ પ્રકારની યોજના કરવામાં આવી છે। ઘઉં, ચોખા, કઠોળ અને શાકભાજી દ્વારા જે છે આ પ્રકારની ભોજન વ્યવહાર પૂરું પાડવામાં આવશે। તમામ વસ્તુઓ જે છે જેમાં આવી જાય એ જે છે એક પ્રયાસ રહેશે। હાલમાં જો કોઈ રાજ્ય મેનુમાં દૂધ અથવા તો ઈંડા જેવા કોઈપણ ઘટક ઉમેરવાનું નક્કી કરે છે તો કેન્દ્ર સરકારે વધારાનો ખર્ચ સહન ન કરવો અને તે પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકાર એમાં પણ જે છે એને મદદ કરશે હવે છે। ત્યારબાદ જોઈએ તો એક સમુદાય ભાગીદારી કાર્યક્રમ છે જેમાં લોકો દ્વારા ખાસ પ્રસંગો અને તહેવારો પર બાળકોને વિશેષ ભોજન પૂરું પાડે છે। ઠીક છે, રોજ તો જે છે ભોજન પાડવામાં આવશે જ, પણ સપોઝ કે આજે કોઈ મહત્વનો કાર્યક્રમ છે, કોઈ મહત્વનો તહેવાર છે જેમ કે કોઈ ગાંધી જયંતિ છે તો એમાં જે છે બાળકોને ભોજન તો આપશે જ, સાથે સાથે મિષ્ઠાન કોઈ વિશેષ ભોજન પણ જે છે આપવામાં આવશે। ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, તો કે મેં તમને કીધું એમ કે સપોઝ કે કોઈ શાળા જે છે એમાં ભોજન યોજના કોઈ પણ કારણોસર થઈ નથી રહી તો એને બદલામાં જે કંઈ પૈસા જે છે એ સીધા જે છે એના ખાતામાં જમા કરવામાં આવશે। ત્યારબાદ પોષણના લક્ષ્યાંકો પૂરા કરવા, ગ્લોબલ ન્યુટ્રિશન રિપોર્ટ મુજબ ભારત વિશ્વના 88 દેશોમાં છે જે વર્ષ 2025 સુધીમાં આ લક્ષ્યો હાંસલ કરી શકે તેમ નથી। કેમ કે ત્યારે ભારતમાં જોવે ને તો ગંભીર ભૂખમરો છે। ગ્લોબલ હંગર ઇન્ડેક્સ મુજબ ભારત જે છેક 94માં ક્રમે છે 107 દેશોમાંથી। મતલબ ભારતમાં ભૂખનું સ્તર જે છે ગંભીર છે। દરરોજ ભારતમાં જે છે 30 કરોડ લોકો જે છે ભૂખ્યા સૂવે છે, જે લોકોને 2 ટંકનું ભોજન પણ મળી રહ્યું નથી તો એક જે છે ખૂબ જ ગંભીર સમસ્યા છે। અને નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ કુપોષણની સ્થિતિમાં સુધારો હોવા છતાં દેશભરમાં ઘણી રાજ્યોએ ફરી એક વખત જે છે કુપોષણના કેસમાં વધારો નોંધાયો છે। વિશ્વના અવિકસિત દેશોના બાળકોમાંથી લગભગ 30% અને 5 વર્ષથી ઓછી ઉંમરના ગંભીર રીતે અટકેલા બાળકોમાંથી છે લગભગ 50 બાળકો, જે એટલે આંકડો જે છે ઘણો મોટો છે। ઘણા બધા બાળકો જે છે અત્યારે કુપોષણનો ભોગ બની રહ્યા છે તો ભારતે વહેલામાં વહેલા તકે જે છે આ યોજનાનું અમલીકરણ શરૂ કરી દેવું જોઈએ અને વધારેમાં વધારે બાળકોને જે છે આનો લાભ મળે, આનો ફાયદો મળે જે છે એ દિશામાં ભારતે પ્રયાસો જે છે શરૂ કરવા હવે ખૂબ જ જરૂરી બને છે। એ તો આ વાત હતી પ્રધાનમંત્રી પોષણ યોજનાની। ઠીક છે, ખાસ જે છે આ પોષણ યોજના જે છે એના વિશે યાદ રાખજો કે આ પોષણ યોજના જે છે મધ્યાહન ભોજન યોજના જે છે એનું જે છે સ્થાન લીધું છે ટૂંક જ સમયમાં। જે મેં તમને કીધું એમ કે 1995માં આ મધ્યાહન ભોજન યોજના જે છે એ શરૂ કરવામાં આવી હતી, જેનું સ્થાન હવે જે છે પ્રધાનમંત્રી પોષણ યોજના લઈ રહી છે ટૂંક જ સમય।